આજ સુધી કોઈએ 1% મારી પર વિશ્વાસ નથી કર્યો. હવે આજે કોઈ દીકરીનો બાપ પોતાના હૃદયનો ટુકડો, પોતાની દીકરીનો હાથ જો મારા હાથમાં સોંપતો હોય તો પછી. કેમ છો મિત્રો, મલ્હાર ઠાકરના ચાહકો માટે ફરી એકવાર મલ્હાર ઘોડે ચડવા તૈયાર થઈ ગયા છે. પરંતુ આ વખતે મલ્હારનો વળઘોડો લગ્ન મંડપમાં પહોંચશે કે નહીં તેવી સ્ટોરી ધરાવતી આ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે લગન પેશા. આ ફિલ્મનું ટીઝર તો નહીં પણ સીધું ટ્રેલર જ રિલીઝ કરી નાખ્યું છે. તો આ 2 મિનિટ 50 સેકન્ડના ટ્રેલર ઉપરથી ફિલ્મ કેવી હશે તેની થોડી વાત કરી લઈએ. મહેતા પરિવારના સુપુત્ર શેખર અને પરીખ પરિવારની સુપુત્રી સુમન વચ્ચે આ ડેસ્ટિનેશન વેડિંગ થાય છે, જેમાં શેખર પોતે પોતાના લગ્ન માટે ખૂબ જ એક્સાઇટ છે, કેમ કે તેના ઉપર પહેલી વાર કોઈ વિશ્વાસ કરીને છોકરી આપવા માટે તૈયાર થયું છે. લગ્ન હોય એટલે ફૂલ ધમાલ અને મોટા કાર્યક્રમો તો હોય જ નહીં, અને તેમાં પણ બંને પરિવાર એક જ જગ્યાએ રહેતા હોય તો જોવાનું તો શું, ગરડાઓ પણ મસ્તી કરવા લાગે છે. તો બસ આવી જ ધમાલ મસ્તી સાથે કોઈ એવી બબલ ઉભી થઈ જાય છે જેના કારણે શેખર અને સુમનના લગ્ન થશે કે નહીં તે કદાચ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. લગ્ન અને કોમેડીની વાત આવે ત્યારે મહા તેમાં PhD કરી નાખી છે, એટલે કે તેમાં માસ્ટર છે. માટે આ ફિલ્મોમાં પણ તેની સાથે પૂજા જોશી અને મલ્હારની જોડી દમદાર લાગી રહી છે, અને આ જોડીને આપણે ઘણી સિરીઝ અને ફિલ્મો પણ જોઈએ છીએ. માટે આ જોડી અત્યાર સુધી તો સુપરહિટ સાબિત થઈ છે. ટ્રેલર ઉપરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી લાગી રહી છે. રાહુલ ભોલે અને વિનોદ કનોજિયા જેવા ડાયરેક્ટર હોય એટલે ફિલ્મ માટે અપેક્ષા થોડી વધી જાય છે. આ ફિલ્મમાં તમને મલ્હાર અને પૂજા સાથે મિત્રા ગઢવી, રાગી જાની, અર્ચન ત્રિવેદી, કલ્પના ગાગડેકર, ફિરોજ હિરાની, બીજા અન્ય ઘણા કલાકારો તમને જોવા મળશે. ટ્રેલરને જે રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સારું લાગી રહ્યું છે. શરૂઆતમાં તમને સાઈરામ દવેના દમદાર અવાજમાં વાર્તાની શરૂઆત અને ફિલ્મના પાત્રનો પરિચય જોવા મળે છે. તો આ ફિલ્મ ટૂંકમાં એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ હશે, જે ટ્રેલર જોઈને જ ખબર પડી જાય છે. ગુજરાતી ફિલ્મોમાં આવી ફિલ્મો અત્યાર સુધી સારી કમાણી કરતી આવતી જોવા મળી છે, એટલે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરશે તેવું લાગી રહ્યું છે. તો આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. તો તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને સાથે આવી ગુજરાતી ફિલ્મોની અપડેટ અને રિવ્યૂ જોવા માટે અમારી ગુજ્જુ ખબરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.